કેમ છો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શીખવાના છે પૂર્ણ સંખ્યાના ગુણધર્મ. બે પૂર્ણ સંખ્યા અને તેનો સરવાળો કરવામાં આવે તો શું થાય છે, તો એ આપણે જોઈએ કે 7 વત્તા 8 બરાબર 15 એ પૂર્ણ સંખ્યા છે, 5 વત્તા 5 બરાબર 10 એ પણ પૂર્ણ સંખ્યા છે, 0 વત્તા 5 15 બરાબર 15 એ પૂર્ણ સંખ્યા છે. એ જ રીતે આપણે બે અન્ય સંખ્યા કોઈ લઈએ તો 4 વત્તા 4 બરાબર 8 એ પણ પૂર્ણ સંખ્યા છે, અને 3 વત્તા 7 બરાબર 10 એ પણ પૂર્ણ સંખ્યા છે. તો અહીંયા બીજી બે આપણે પૂર્ણ સંખ્યા લઈ લીધી અને તેનો સરવાળો કરીને જોયો તો સરવાળો હંમેશા આપણને શું મળે છે, પૂર્ણ સંખ્યા જ મળે છે. હવે પૂર્ણ સંખ્યાની આવી જોડ મેળવવી શક્ય છે કે જેનો સરવાળો પૂર્ણ સંખ્યા ન હોય? તો તેથી આપણે કહી શકીએ કે બે પૂર્ણ સંખ્યાનો સરવાળો હંમેશા પૂર્ણ સંખ્યા જ મળે છે, અર્થાત પૂર્ણ સંખ્યાઓનો સરવાળા માટે એ સમૃદ્ધ છે. આ ગુણધર્મને પૂર્ણ સંખ્યાના સરવાળા માટેનો ગુણધર્મ કહેવામાં આવે છે. હવે આપણે જોઈશું ગુણાકાર માટેનું. તો 7 × 8 બરાબર 56 એક પૂર્ણ સંખ્યા છે, 5 × 5 બરાબર 25 પૂર્ણ સંખ્યા છે, 0 × 15 શૂન્ય પૂર્ણ સંખ્યા છે. એ જ રીતે 4 × 3 12 પૂર્ણ સંખ્યા છે, અને 3 × 3 9 એ પણ પૂર્ણ સંખ્યા છે. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે બે પૂર્ણ સંખ્યાનો ગુણાકાર હંમેશા આપણને પૂર્ણ સંખ્યા જ મળે છે. આથી આપણે એવું પણ કહી શકીએ છીએ કે પૂર્ણ સંખ્યાનો ગુણાકાર માટે આ સમૃદ્ધ છે. એટલે સમૃદ્ધના ગુણધર્મ આપણને શું કહે છે કે પૂર્ણ સંખ્યાઓ સરવાળા અને ગુણાકાર માટે સમૃદ્ધ છે. હવે આપણે બાદબાકી વિશેની વાત કરીએ, બરાબર છે? તો પૂર્ણ સંખ્યાઓ બાદબાકી માટે સમૃદ્ધ છે કે નથી? તો નથી, અને શા માટે તે જોઈએ. 6 − 2 = 4 એક પૂર્ણ સંખ્યા છે, 7 − 8 7 માંથી 8 જાય ના જાય માટે આ પૂર્ણ સંખ્યા નથી, 5 − 4 1 પૂર્ણ સંખ્યા છે, 3 − 9 3 માંથી 9 જાય જાય ને માટે આ પૂર્ણ સંખ્યા નથી. આપણે ભાગાકાર બાકી છે તો ચાલો ભાગાકાર વિશેનું પણ જોઈ લઈએ. તો ભાગાકાર માટે આ સંખ્યા પૂર્ણ સંખ્યા સમૃદ્ધ છે, તો જોઈએ 8 ભાગ્યા 4 બરાબર 2 એ પૂર્ણ સંખ્યા છે, 5 ભાગ્યા 7 5 ના છેદમાં 7 થાય જેથી એ પૂર્ણ સંખ્યા નથી, 12 ભાગ્યા 3 4 થાય પૂર્ણ સંખ્યા છે, પણ 6 ભાગ્યા 5 એટલે 6 ના છેદમાં 5 થાય પણ એ પણ પૂર્ણ સંખ્યા નથી. શૂન્ય દ્વારા ભાગાકાર, એક સંખ્યા વડે ભાગાકારનો અર્થ એ થાય કે તે સંખ્યાની વારંવાર બાદબાકી કરવી પડે. લાઈક 8 ભાગ્યા 8 માંથી 2 જાય તો 6 આવે, 6 માંથી 2 જાય તો 4 આવે, 4 માંથી 2 જાય તો 2 આવે, અને 2 માંથી 2 જાય તો 0 આવે. એટલે એનો મતલબ શું થયો કે 8ને 4 વખત 2 બાદ કરવામાં આવે, બરાબર, અર્થાત 8 ભાગ્યા 2 કરીએ તો આપણને 4 મળે. આવો છે કે અહીંયા બીજું ઉદાહરણ આપવામાં આવ્યું છે, બરાબર છે, જે તમે જોઈ શકો છો. આ ઉદાહરણમાં તમે જોઈ શકો છો કે 2 − 0 કશું જવાબ મળતું જ નથી. તેથી આપણે એવું કહી શકાય કે 2 ભાગ્યા 0 એ અવ્યાખ્યાયિત છે, બરાબર, એની વ્યાખ્યા કરી શકાય નહીં. જેને પૂર્ણ સંખ્યાઓના સરવાળાનો જૂથનો ગુણધર્મ કહેવાય છે તે 2, 8, 6 સંખ્યાઓ માટે ગુણધર્મની ચકાસણી કરી લઈએ. એક ઉદાહરણ લઈએ, 234 197 અને 103નો સરવાળો. તો 234 + 197 + 106 તો આપણે એવું કહી શકીએ કે 51ની સંખ્યા આમાં જોવાની, બરાબર છે.
તો એકમની સંખ્યા જોઈએ ને આપણે, તો આ સાત અને આ ત્રણ, સાતને ત્રણ દસ થાય ને, એટલે આને આપણે ભેગા કરી દઈએ, એટલે કે 234 વત્તા કૌંસમાં 197 વત્તા 103, આનો સરવાળો કરીએ તો 300 થાય, એમાં આ 234 ઉમેરી દઈએ તો 534 થાય.